વાત કરીએ આફતના હાઈવે, સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થાય અને રોડ રસ્તા બિસ્માર બનવાનું શરૂ થાય, પરંતુ સુરત જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો અને પાણી ભરાવાના કારણે નેશનલ હાઈવે 48 અને સ્ટેટ હાઈવે 65 બિસ્માર બની ગયો છે. વાત કરીએ આફતના હાઈવે, સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થાય અને રોડ રસ્તા બિસ્માર બનવાનું શરૂ થાય, પરંતુ સુરત જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો અને પાણી ભરાવાના કારણે નેશનલ હાઈવે 48 ને સ્ટેટ હાઈવે 65 બિસ્માર બની ગયો છે. માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાંથી પસાર થતો નેશનલ હાઈવે 48નો સર્વિસ રોડ છે અને સર્વિસ રોડને અડીને હાઈવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે રોડની સાઈડમાં ગટર બનાવાઈ હતી, પરંતુ આ ગટરોની સાફસફાઈમાં હાઈવે તંત્ર દ્વારા વેઠ ઉતારતા ગટરનું ગંધાતું દૂષિત પાણી નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી વળતા બિસ્માર બન્યા સાથે ટ્રાફિક થવાના કારણે પોલીસ પણ પરેશાન છે. હાઈવે ઓથોરિટી આંખ આડા કાન કરવાનું છોડીને ગટરોની સાફસફાઈ કરાવે છે અને બિસ્માર રસ્તા રિપેર કરાવે એવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. હવે આ દ્રશ્ય જોઈ લો. આ દ્રશ્ય પણ માંગરોળના પાલોદ વિસ્તારના છે. પાલોદની હદમાંથી નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે 65 પસાર થાય છે, પણ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર. નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડની બાજુની ગટરો ઉભરાઈ ગટરના પાણી નેશનલ હાઈવેની જેમ સ્ટેટ હાઈવે પર પણ ફરી વળ્યા છે, જેના કારણે હાઈવે બિસ્માર બની ગયો છે. સ્ટેટ હાઈવે તંત્ર પણ નેશનલ હાઈવેની જેમ આંખ આડા કાન કરવામાં નંબર 1 છે, જેના કારણે કિમચાર રસ્તા નજીક સ્ટેટ હાઈવે બિસ્માર બની જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. રાહદારી પણ પસાર ન થઈ શકે એટલું પાણી જાહેર રોડ પર આવી જાય છે. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ. મારું નામ ધર્મેશભાઈ. અમારે કાયમ કિમ ચાર રસ્તા આવવાનું હોય છે અને કિમ ચાર રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. વરસાદ નહીં હોવા છતાં મસ્ત મોટા ખાડા પડેલા છે, ગટરનું પાણી ભરાય છે, ગટર ઉભરાય છે, તે છતાં કોઈ જોતું નથી. પ્લસ એની અંદર કે ટ્રાફિકો બહુ જામ થાય છે, કલાક કલાક ઉભા રહેવું પડે છે. ચોકડી ક્રોસ કરવા માટે પોલીસો હેરાન થાય છે, પોલીસો ઉપર ટ્રાફિક કરે છે કંટ્રોલ, પણ આ ખાડાઓ પડેલા છે મસ્ત મોટા, એના લીધે ઘણી તકલીફ પડે છે.